રાજકોટમાં ભરશિયાળે રોડ પર વહી નદીઓ. પહેલી નજરે રોડ પર વહેતી નદીના આ દ્રશ્યો નિહાળી તમને લાગશે કે ચોમાસા સમયની તસવીર છે, પણ રાજકોટમાં ભરશિયાળે રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે રાજકોટના વગડ ચોકડી પાસે તળાવ બની ગયું. રાજકોટ શહેરમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટ શહેરની વગડ ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. વગડ ચોકડી પાસે પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું જાણવા મળ્યું. નવાઈની વાત તો એ છે કે રોડ પર જાણે નદી બની ગઈ, છતાં તંત્ર ધ્યાને આવ્યું નથી. પાણીનો વેડફાટ ચાલુ જ રહ્યો એટલે સ્થિતિ એ થઈ ગઈ કે રોડ પર 3-4 ફૂટ પાણી ભરાયા. એક બાજુનો રોડ બંધ કરવો પડ્યો. અહીંથી ટુ વ્હીલર ચાલકો તો ડૂબી જ ગયા. કલાકો બાદ સંબંધિત વિભાગને જાણ થતા તેમના દ્વારા પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટમાં જન્મ મરણ નોંધણીનું સર્વર જ મૃત પાય અવસ્થામાં, લોકોને થયા ધક્કા. સતત બીજા દિવસે આ જ રીતે લોકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. લોકોની મજબૂરી, લાચારી અને દર્દના દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણ દાખલા અને આધાર કાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઇનો લાગી હતી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ જન્મ મરણ માટેના દાખલામાં સુધારા વધારા માટે આવેલા લોકોને ઈ ઓળખ સર્વર બંધ હોવાથી આવતીકાલે આવવાનું કહેવામાં આવ્યું. આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી. કેટલાક લોકો 400 રૂપિયા રોજ પાડીને આવ્યા હોવાથી ફરી આવવાનું કહેતા આક્રોશ ઠાલવ્યો. સર્વર બંધ થતા કામગીરી બંધ કરાઈ. કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર બોર્ડ લગાવી સર્વર બંધ હોવાનું જણાવી કામગીરી બંધ કરાઈ. સતત 2 દિવસ અરજદારોએ ધર્મના ધક્કા ખાધા બાદ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના વડા નરેન્દ્ર આરદેશનાએ કહ્યું કે તાજેતરમાં 18 ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પૈકી રજૂઆતને ધ્યાનમાં રાખીને 12 ઓપરેટરને પરત લેવામાં આવ્યા છે, જેના કારણે હવે ફરીથી 3 ઝોનમાં કામગીરી શરૂ કરવા રાજ્યના આદિવાસી વિસ્તાર માટે અલગ ભિલિસ્તાનની માંગનો વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક રાજકીય આગેવાનો અને આદિવાસી સંગઠનો દ્વારા અલગ ભિલિસ્તાનની માંગ ચાલી રહી છે, જેને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિએ વિરોધ કર્યો. કહ્યું કે રાજ્યના અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી. સરકાર અને સૌની સાથે રહીને જ આદિવાસીઓનો વિકાસ સંભવ છે. વલસાડના ઉમરગામના ધોડીપાડા ગામમાં સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજાઈ રહ્યો છે. 2 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને તેમના ઇતિહાસને વર્ણવતા સંમેલન, અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થયેલા આદિવાસી મહોત્સવમાં હાજરી આપવા આવેલા અને આદિજાતિ વિભાગના બંને મંત્રીઓએ અલગ ભિલિસ્તાનની માંગ કરતા લોકોની આકરી ટીકા કરી. આવા લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું. રાજ્યની પ્રી સ્કૂલો 3 ડિસેમ્બરથી રહેશે બંધ, પ્રી સ્કૂલ એસોસિએશનની ચીમકી. રાજ્યમાં 10,000 કરતાં વધારે પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે, જ્યારે અમદાવાદમાં 3,000 કરતાં વધારે છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલિસીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં છે. વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આગામી 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું. તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે. ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેઓ પ્રશ્નોનું નિરાકરણ ઇચ્છી રહ્યા છે. નોંધનીય છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષે 1 વર્ગ દીઠ 5,000 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા મેળવવી પડશે. પ્રી પ્રાઇમરીની માન્યતા ન હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે. આ તમામ મુદ્દાઓથી પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં સંચાલકો અસહમત છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલોએ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર પોકળ સાબિત થયું. મહીસાગર જિલ્લામાં 475 શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો. સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે? વાત છે મહીસાગર જિલ્લાની, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ 188 શાળા તેમજ 39 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી 39 શાળાઓમાં 475 શિક્ષકોની જગ્યા ખાલી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે
સચિવે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી, જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જ્યાં મુખ્ય વિષયના શિક્ષકો જ નથી. આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જશે અને એ પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે. ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ પણ ઉઠી છે. સાથે જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. પંચમહાલ પંથકમાં પણ શિક્ષકોની ઘટથી ગરીબ વિદ્યાર્થીઓનું ભાવિ અથડાતું. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન તો લગાવી દેવાયા, પણ શિક્ષક વગર ભણે કેવી રીતે ગુજરાત? વાત છે પંચમહાલ પંથકની. અહીં ગામડાઓમાં શાળા છે, શાળામાં બાળકો ભણવા પણ આવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે બાળકોને પાયાનું શિક્ષણ આપનાર શિક્ષકો જ નથી. પંચમહાલ પંથકની શાળાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકો જ નથી. પંચમહાલ જિલ્લામાં 218 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 17 સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં હાલના તબક્કે 531 શિક્ષકોની ઘટ છે. પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં વાત ફક્ત શિક્ષકોની જ નથી, શાળાઓમાં ક્લાર્કની ભરતી ન કરાતા આચાર્ય ક્લાર્કનું કામ કરવા મજબૂર બન્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો મોંઘી દાટ ફી આપી ખાનગી શાળામાં તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી, જેથી તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલતા હોય છે. ત્યારે હવે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે. છોટાઉદેપુર પાલિકાના બાપે 1.17 કરોડ પાણીમાં શોપિંગ સેન્ટર બન્યું અસામાજિક તત્વોનું સેન્ટર. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1.70 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે. વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો, પરંતુ તેની હરાજી ન થતા 5 વર્ષથી તૈયાર થયેલું કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે. આ બિલ્ડિંગ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે, જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે. હાલ તો 2.25 કરોડના ખર્ચે બનેલું આ અદ્યતન ઇમારત ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો છે. કેટલાય કાચ તૂટી ગયા છે તો ઇમારતોની આસપાસ લારી ગલ્લાનો જમાવડો છે. છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહેલા લોકો જલ્દીથી પ્રશ્નનો નિકાલ આવે અને દુકાનોની હરાજી થાય તેવી માંગ કરી રહ્યા છે. જો આની આ જ સ્થિતિ રહેશે તો આવનાર સમયમાં આ બિલ્ડિંગ ખંડેર બની જશે. અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ. દેવામાંથી નીકળવા ઓસ્ટ્રેલિયન નાગરિકે ફરજી ફેક્ટરી ઊભી કરી. પ્રિન્ટિંગ મશીનમાં કોઈ મહત્વના દસ્તાવેજો પ્રિન્ટ નથી થઈ રહ્યા, નથી કોઈ નોટની નકલ થઈ રહી. આ તો છે નકલી નોટ છાપવાનું મશીન. અહીં છપાઈ રહ્યા છે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર. અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે, ત્યારે પહેલી વખત એવું બન્યું કે ડુપ્લિકેટ વિદેશની ચલણ નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો. ઓસ્ટ્રેલિયન નાગરિકે દીવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી. ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું. નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલાં જેસુજી આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિજલપુર ખાતેના લાઇફસ્ટાઇલ હેર કટિંગ દુકાને રોનક રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી. રોનક પાસેથી એસઓજીને $50ની 119 ચલની નોટ મળી આવી, જે બાદ એસઓજીએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી. ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે $50નું બંડલ આપ્યું હતું. જ્યારે નકલી નોટ છાપવાના વટવા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા તો ત્યાં ઓસ્ટ્રેલિયન ડોલરનું પ્રોડક્શન થઈ રહ્યું હતું. મૌલિક અને ધ્રુવ દેસાઈ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા. એસઓજી ઓસ્ટ્રેલિયન ડોલરની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની શીટ, પ્રિન્ટર, ઇંક, પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચારેય શખ્સો ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ એસઓજીને ચલણી નોટ કેવી રીતે છપાય છે તેનો ડેમો પણ બતાવ્યો. મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયા નાગરિકત્વ ધરાવે છે અને તેના ધંધામાં નુકસાન થતા તે દેવાદાર થઈ ગયો હતો. શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું. બંને જણાએ નોટ છાપવા માટેનું મશીન 11 લાખમાં ગાંધીનગરથી ખરીદ્યું હતું અને બાદમાં પોતાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. સુરતીઓ જો કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ નાખી હોય તો કાઢી નાખજો, નહીતર થશે દંડ. સુરતીઓ કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ નાખી હોય તો કાઢી નાખજો, નહીં તો થશે દંડ.
દિવસે દિવસે વધતી અકસ્માતોની સંખ્યાને ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ સક્રિય થયો. આજ કામગીરીના ભાગરૂપે સુરત પોલીસે કાર્યવાહી કરી. અકસ્માતો માટે ગાડીઓમાં હાઈ વોલ્ટેજ ફ્લેશલાઇટ અકસ્માતોમાં સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઇટ્સને કારણે સામેના વ્યક્તિની આંખોમાં અંધારા આવી જતા હોય છે. ત્યારે સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવી ગાડીઓને અટકાવી દંડની કામગીરી કરી. એટલું જ નહીં, પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને મિકેનિકને સાથે રાખી કામગીરી કરી. સુરત પોલીસે ફરી એક વખત ગાડીમાં ફ્લેશલાઇટ નાખીને ફરતા હોય તેવા 100 કરતા વધુ ગાડી ચાલકોને દંડ ફટકાર્યો. પકડાયેલા લોકો પોલીસથી બચવા અવનવા બહાના કરતા જોવા મળ્યા. ત્યારે પોલીસે આપેલી મિકેનિક અને ગાડીના શોરૂમના મેનેજરો સાથે રાખીને કરેલી કામગીરીને સૌ કોઈ બિરદાવી પણ રહ્યા છે. આ કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ ડ્રાઈવ સૌથી મોટી ડ્રાઈવ ગુજરાતમાં બને તો નવાઈની વાત નથી. બીઝેડ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર છાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો. બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો બૂચ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાકૌભાંડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીને પકડી પાડ્યા. 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે. સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા 7-18% વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉઘરાવતા, એજન્ટોને રોકાણ પર 5-25% કમિશન આપતા, રોકાણકારોના નાણામાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી. ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો. ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો. સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે 5-25% અપાતું હતું. ત્યારે પોલીસે ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે. ઉત્તર ગુજરાતના લોકોને 6,000 કરોડનું બૂચ મારનાર મહાઠગ શ્રી 420 ભૂપેન્દ્ર છાલાની લાઇફ સ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે. ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનું બૂચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી. સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી. બીઝેડ ગ્રુપે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી. એટલું જ નહીં, બીઝેડ બ્રાન્ડના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા. રોકાણકારોને 3-36% સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો. લોકોના પૈસા તે તાકડદિન ના કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે. એક ડબલની સ્કીમ આપનાર, રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાઠક ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ. આલિશાન બંગલામાં મોંઘી ડાટ 3 લક્ઝરી ગાડીઓ જોવા મળી. ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા, પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી. પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. તેમજ ભૂપેન્દ્રસિંહ 3-4 દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે. લોકોના પૈસે અયાશી કરનાર મહાઠક ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો, આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કાર્સનો પણ શોખીન હતો. આ ઠગબાજને રાજકારણ જવાનો રસ હતો એટલે રાજકારણના દિગ્ગજ નેતાઓ સાથે ગરોબો હતો. તેમની રાજકીય નેતાઓ સાથે પણ વગ હતી. ત્યારે મહાઠગનું માર્કેટિંગ ખૂબ ધારાસભ્ય કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમારોહનો એક વિડીયો વાયરલ થયો, જેમાં નેતાજી ખુદ મહાઠગની સ્કીમનું માર્કેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના ઉદબોધનમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જણાવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહને 1 ના 2 અને 2 ના 4 કઈ રીતે કરવા તે સારી રીતે આવડે છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીઝેડ ગ્રુપે કરેલ ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ આરોપી મયુર દરજીની ઓફિસ પર પહોંચી. ઓફિસ હાલ બંધ જોવા મળી. બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડીની કસ્ટડીમાં છે. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની ધરપકડ કરી હતી. બીઝેડ ગ્રુપનો આરોપી એજન્ટ મયુર દરજીની ઓફિસ બાદ ન્યૂઝ 18ની ટીમ તેના ઘરે પહોંચી. તેમના ઘર પર પણ તાળા જોવા મળ્યા છે. પાટીદારો પર અત્યાચાર અટકાવવા મોરબીમાં પાટીદાર યુવાનોએ સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી. મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યેનકેન પ્રકારે દબાવ કરી ધમકાવીને અત્યાચારનો બનાવ વધી રહ્યા છે. તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે. આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી. આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેક્ટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માંગ્યું. મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરી એકત્ર થયા અને સામૂહિક રીતે ફોર્મ ભર્યા, તેમજ કલેક્ટરને આવેદન
પ્રમાણપત્ર આપીને રજૂઆત કરી. સમાજના યુવકો સાથે અન્યાય ન થાય તે માટે પાટીદાર સમાજના યુવકોએ શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરી છે. યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાઈ છે. ત્યારે સંઘના યુવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. સાથે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત હોવાની ખાતરી આપી છે. ગોળીબાજ શિક્ષકોની ખેર નથી, સુરતના પરદેશી સરકારી આચાર્ય સંજય પટેલને કરાશે સસ્પેન્ડ. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ગુલ્લીબાજ શિક્ષકોના કિસ્સાઓમાં ભારે ઉહાપોહ મચાવી રહ્યા છે. શિક્ષકો લાંબા સમયથી ફરજ પર હાજર થતા ન હોય કાર્યવાહીને આધારે તગેડી મુકાયા છે. સ્કૂલની બહાર દુબઈ બિઝનેસ કરતા હોય અને 33 વાર ફરવા જતા હોવાથી વિવાદનું વંટોળ સર્જાયું છે. સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમિતિએ સમગ્ર પ્રકરણમાં શોકોઝ નોટિસ ફટકારી હતી, તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર થયા ન હતા. હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે. આ સાથે જ ECB માં પણ કેસ કરવામાં આવશે. મહત્વનું છે કે સુરતના કોસાડ આવાસમાં આવેલી સ્કૂલ નંબર 285 માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સરકારી સ્કૂલના આચાર્ય સંજય પટેલ સ્કૂલનું કામ છોડી વેપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતો હતો. વર્ષ 2023 માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હતો. આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ બાદ આખો કેસ સામે આવી ગયો હતો. નોટિસ આપતા અકસ્માતનો બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઈ ઉતરી ગયા છે. સંજય પટેલે અમદાવાદ ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે. કેસમાં અમદાવાદ મણિનગરના ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક વ્યક્તિને ઉછીના 3.5 કરોડ અપાવ્યા હતા. સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી અને ત્યારબાદ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો. ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા 2 શિક્ષકો છે, તેની સામે પણ કાર્યવાહી થશે. અંજારમાં લોકસુનાવણીમાં 20 ગામના લોકોનો હલ્લા બોલ, પ્રાંત અને GPCB અધિકારીને ભાગવું પડ્યું. અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા. અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20થી વધુ ગામના લોકો ભેગા થયા. ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો. લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો. લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા. સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા. અંદાજીત 700-800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને GPCB અધિકારીને પરસેવો છૂટી ગયો. લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને GPCB અધિકારીએ ચાલતી પકડી. નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે. ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે. ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે. 3-4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે. 3,000થી વધુ પશુધનને નુકસાન થશે. આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે. વડોદરામાં મચ્છી માર્કેટને પાલિકાએ સીલ માર્યો. લાયસન્સ ફી ન ભરતા 8 લાખની વસૂલાત માટે કાર્યવાહી. વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે. વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે. શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે. ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું. રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું. અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી. શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામિતાર પોર્ટની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા 8 લાખ ભાડુ અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે. પાલિકા દ્વારા પિરામિતાર રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું. માર્કેટમાં 10 વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે. પાલિકા દ્વારા વાર્ષિક ₹5,000 ભાડેથી માર્કેટમાં ઓટલા આપવામાં આવ્યા, પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડુ અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી. મચ્છી માર્કેટને સીલ કરવામાં આવતા